નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચૌદ આવ ભાણા આવ એના લેખક છે સાબુદીન રાઠોડ પાઠનો અર્થ થાય છે આવ આવ ભાણા એટલે કે આપણે ઘરે જઈ તમને ભાણા એમ કે સાબુદીન રાઠોડ તો હાસ્ય કલાકાર છે તમે એને બધા જાણો જ છો તો સરસ મજાનો પાઠ આપણે ભણીશું આજે ચૌદ પાઠ ચૌદ આવ ભાણા આવ તો હું લેખક પરિચય આપું તમે શાંતિથી સાંભળો શાબુદ્દીન રાઠોડનો જન્મ નવ બાર ઓગણીસો સાડત્રીસમાં થયો હતો શાબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે પોતાની આગવી કથનશૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે આવ ભાણા આવ માં લેખકે સામાન્ય વિષયને રમૂજી ભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે પ્રસ્તુત હાસ્ય હાસ્યકથા તેમજ સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે સરસ મજાનો પાઠ છે તો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પાપા મારે બૂટ લેવા છે મેં કહ્યું બૂટની કિંમત શી છે એટલે એનો નાનો છોકરો છે એને પપ્પાને કીધું કે પપ્પા મારે બૂટ લેવા છે તો એના પપ્પાએ પૂછ્યું તમારે કઈ વસ્તુ લેવું હોય તો તમે પપ્પાને કહો ને એવી રીતના એને પૂછ્યું કે કેટલી છે તેમની કિંમત અફઝલ કહે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં તેમને બસો સિત્તેર રૂપિયા આપ્યા એના પપ્પાએ કેટલા આપ્યા બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ હતો એટલે કે ઉમંગ હતો તરત જ બૂટ મોજા પહેરીએ સ્કૂલે જવા રવાના થયો તમે પણ સ્કૂલે આવો તો શાળાના બૂટ અને મોજા પહેરીને આવો છો ને એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણો એટલે કે બાળપણના વિચારોમાં સરી પડ્યો અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર એના ગામમાં ગઈ હતી તો કે મોચીની બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા દુદા મામા ભગત મામા તથા મોચીને અમે મામા કહેતા બધા મોચીને શું કહેતા મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં એ યાતના સરી રહી છે એટલે કે એ પીડા મને બહુ યાદ આવે છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા મન સપટ પરથી પસાર થવા લાગ્યા કે એક એક દ્રશ્ય મને યાદ આવવા લાગ્યા સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે માંગણી કરવી પડતી પ્રથમ ભાઈ ભાઈ પછી અમીના બહેન પછી બા સમક્ષ એમ અમીના ને એ કહે પછી બાને એ વાત કરે પછી બાપુજીને જણાવતા એમ આટલા બધાને કે પછી તો પપ્પા પાસે પહોંચે અને અત્યારે તમારે કઈ લેવું હોય તો ડાયરેક્ટ કોને મળો પપ્પા મારે આ લેવાનું છે એમ એટલે એને બાળપણના વિચારો લેખક યાદ કરવા લાગ્યા એમ પરિવાર સામે અસ્તિત્વ ટકાવવું એટલે કે પરિવારની સામે તો એ ઊભું રહેવું એમ વ્યક્તિત્વ ટકાવવું રાખવામાં મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ શુક્લ લાગતી એટલે કે બધાને એમ થતું કે બૂટ શું લઈ દેવા જે સારા જ છે એટલે કોઈ લક્ષ આપતું નહીં કે કોઈ એમાં વિચાર કરતું નહીં સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશ ઉત્સવ લગ્ન લગ્નગાળો શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય કે બૂટ પહેરવાના હોય જયારે સાતમ આઠમના મેળામાં તમે બધા ફરવા જાવ તો પહેરો ને એમ મેળામાં તરણે તરના મેળામાં ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો એવો બધો સમય હોય કે એ તો જતો જ રહે પછી કે દિવાળી બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી લાગણી અવારનવાર ના મંજૂર થતી કે આટલા બધાને કહું તો કોઈ પાડે નહીં અને જ થતી હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો કેમ કે નેપોલિયન કોઈ ક્યારેય હિંમત ન હારતો અને પ્રયાસો ચાલુ જ રાખતો એમ આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર સામે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા કે ગમે એટલું થાય પણ મેં નક્કી જ કર્યું હતું કે બૂટ તો લેવાના જ છે એમ એટલે કે હું હિંમત હારતો જ નહીં ત્યારે પરિવારના બધા સભ્યોની મિટિંગ મળતી કે પાછા બધા પરિવારમાં ભેગા થાય બૂટ કરતા કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તે વિગતવારની ચર્ચા થતી મને બૂટ આપવા જોઈએ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું હોય કે પેલા બૂટ જૂના હોય ને કે એને મંગાવે પછી બધું જોવે ક્યાં તૂટી ગયા છે ક્યાં ક્યાંથીગડું મારવી તો ચાલે એવા છે રિપેર કરશું તો એ કે આવી બધી ચર્ચા થતી જૂના બૂટને રિપેર કરાવી ફાટિયા હોય ત્યાં થીગડા મરાવી નવી સગથળી એટલે કે બૂટની અંદર આપણે જે પગ જેવી નાખીએ ને એનો કહેવાય સકથળી પોલિશ કરાવી જોનાર ઓળખી ન શકીએ તેવા નવા જેવા જ બનાવી દેતા કે કોઈ જોવે તો એને ન ખબર પડે કે આ જૂના છે એમ કે પોલિશ કરાવી દે પગથળી નખાવી દે તો એના એ જ બૂટ ચલાવતા થીકડા મરાવી દે મને આ નિર્ણય સાંભળ સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેના બદલે પાંચ વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય એ કુટુંબીજનનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢફ થઈ જતો એ કે કેમ આરોપીને કે નિર્દોષ છૂટવાનો કોઈ વાક નો છોડી મૂકે અને એના બદલે પાંચ વર્ષની કેદની સજા થાય તો આરોપીના મનમાં શું થાય એવો હોય કે હું ઢીલો ઢફ થઈ જતો મને ના પડતા એમ કે બૂટ નથી લેવાતો કુટુંબીજનો એમ આખરે મારે કર્મે લખ્યું કથિર કે મારા નસીબમાં જ લખ્યું હતું કે મારું નસીબ જ ખરાબ હતું કે એમ વિચારતો એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો કે બે ત્રણ વાર આવું થાય તો ક્યારેક થીગડા મરાવું ક્યારેક પોલિશ કરાવવું ને ક્યારેક જૂના બૂટ એટલે કે જોડા એટલે કે રિપેર કરાવી લેતા પછી તો રિપેર કરાવી કરાવીને આડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો અણીવાળા બૂટ હોય ને પછી આડા થીગડા મારો તો એનો આકાર તો જતો રહે અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સામે આવ્યા તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કર્યું એટલે કે પહેલી વાર હાથમાં લઈ નિરીક્ષણ કર્યું એમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી ત્યાર પછી નવા બૂટ માટેની મંજૂરની મહોર મારવાની આવી દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે પરમાણુ એટલે કે પગનું માપ એવો હુકમ કરવામાં આવ્યો અને મારો ખુશીનો ભાર ન રહ્યો તમાર જે વસ્તુ જોતો એ પપ્પા આપે તો તમે ખુશ થઈ જાવ ને એમ બિચારાને કે દિવસના થીગડા મરાવે ને સગથળી અપાવે ને બધું કરાવે તોય નવા બૂટ ન આવતા પછી એના પપ્પાએ જોયા ત્યારે કીધું કે કાલે તો દુદા મામાને ત્યાં જાજે અને પરમાણુ આપી આવજે તો લેખક જાય છે અને પગનું માપ આપી આવે છે અને ખૂબ ખુશ થાય છે ઉમંગમાં ને ઉમંગમાં એટલે કે અરખમાં ને અરખમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો ક્યાં લેખક પહોંચ્યા તો કે દુદા મામાની દુકાને અને કહ્યું દુદા મામા દુદા મામા મારે બૂટ સીવડાવવાના છે મારા બાપુજીએ કીધું છે કે દુદા મામા તમારે મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે કેવા બૂટ સીવડાવવા છે તો કે લાલ એક શ્વાસે હું ઘણું બોલી ગયો એક ને એક શ્વાસમાં કે હું બોલી ગયો દુદા મામાએ મને આવ ભાણા આવ એ બધા મોચી હતા એ બધાને મામા કેતા તો દુદા મામા શું કેતા આવ ભાણા આવ કહી ચામડા કરી કરી બેસવાની જગ્યા આપી પછી પિતાના માતાના ભાઈ બધાના સમાચાર પૂછ્યા મેં કહ્યું પણ પેલા પરમાણુ લઈ લો ને એ કે મારા પગનું માપ લઈ લ્યો ને દુદા મામાની મામાએ જેમ ડોક્ટર ટાઈફોઈડના દર્દીની ઝીણી ઝીણી વિગતોની કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ખ્યાલ રાખી લાલ કે કાળા કે બધું મને પૂછ્યું મામાએ કેવા કરવા છે લાલ કે કાળા વાદરીવાળા કે વાદરી વગરના અણીવાળા કે ગોળ બધું વ્યવસ્થિત એમણે રેલ રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું લે લેમુક ભાણા પગ મેં પગ મૂક્યો અને જાડી પેન્સિલથી મામાએ લીટી દોરીને પરમાણુ લીધું કેવી પેન્સિલ થી કે પગ મૂક્યો એટલે જાડી પેન્સિલ થી દુદા મમાય પરમાણુ લીધું બુટના પ્રોજેક્ટ નો એટલે કે બૂટના યોજનાનો પ્રથમ તબક્કો અહીં પૂરો થાય એના પપ્પાએ કીધું એટલે એ ગયા અને બૂટનું માપ પણ લેવડાવી લીધું એટલે કે પેલો તબક્કો અહીંયા પૂરો થાય છે હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાવ તે કહેતા જો ને ભાણા આજે શનિવાર થયો રવિ સોમ મંગળ અને બુધ પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય આવી રીતના કહેતા કે ભાણા શનિવાર થયો તો કે શનિ રવિ સોમ મંગળ જવા દે બુધવારે જવા દે ગુરુવાર સારો કહેવાય તો ગુરુવારે તું બૂટ લઈ જજે એ પાંચ દિવસ પસાર કરવા માટે મારે અસહ્ય થઈ પડતા એટલે કે પાંચ દિવસ કે પસાર કરવા મને ખૂબ મુશ્કેલ થઈ પડતા વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો ગુરુવાર આવે અને કે હરખ થાય અને શનિવારથી બુધ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા લાલ વાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે કોઈ પણ નવું વસ્તુ હોય તમે પહેરવામાં આવે કે ઉલ્લાસ હોય ને ઉમંગ હોય ને એમ શેઠ પણ વિચારતા કે હું પણ નવા બૂટ પહેરીશ લાલ વાદળી વાળા અને પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ તો જોઈ જ રહેશે એ પાંચ દિવસ પસાર કરવા તો કે મને ખૂબ મુશ્કેલી પડતા એમ ગુરુવારની કે કલ્પના કરતો કરતો આનંદમાં અને ગુરુવાર આવે એટલે હું તો બૂટ લઈ આવીશ નવા નકોર લાલ વાદળી પહેરીને નિશાળે જઈશ અને છોકરા છોકરીઓ તો જોઈ જ રહેશે કે મારી સામુ જ જોઈશે કે નવા બૂટ પહેર્યા એમ પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં કે પાંચ દિવસ માંડ માંડ પસાર કરું પાછો ગુરુવાર આવે એટલે આનંદમાં દુદા મામાની દુકાને પહોંચી જતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પરંતુ મારી આવી માથે અસર થતી નહીં હું તો આ માતુરતાથી એને હું કહેતોય લાવો મારા બૂટ જલ્દી મને બૂટ આપી દો પણ દુદા મામાને કઈ અસર થાય નહીં કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવ ભાણા આવ છોટું મિયા ક્યાં છે હું કહેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્તર છે એમ એના છોટું મી એટલે કે કાકા ક્યાં છે તો આ જવાબ દેતો કે દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે ને ત્યાં સ્ટેશન માસ્તર છે એમ હા તો બરાબર દુદામામાની લાંબી વાત શરૂ થતી અરે ભાણા હું તને કહેતા ભૂલી ગયો દુદામાની કે લાંબી વાત શરૂ થાય અરે ભાણા હું તો તને કહેતા જ ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા તેમાં દ્વારકા આવતા છોટુ ભેગા થઈ ગયા કે અમે બધા દ્વારકાના પ્રવાસે ગયા હતા એમ યાત્રા કરવા તો છોટુ મામા ત્યાં ભેગા થઈ ગયા અમને જોઈ તે ખુશ થયા છે મને કહે મામા તમે અહીંયા ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા કે સાથે ચા પીધો જાત્રા કરી દર્શન કર્યા અને છેલ્લે ગાડીમાં સારી જગ્યા જોઈ અમને બેસાડી દીધા તે અમે સીધા આવતા કાંઈ તકલીક તો ના પડી ને મોટા ય મોટા એમ ભાઈ હોય તો કાંઈ તકલીફ ના પડે એમ મોટા ઈ મોટા દુદામામાં એ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા પણ હું કહેતો પણ મારા બૂટનું શું બૂટ જટ આપો ને અરે ભાણા ઈ જ તો તને કહું છું આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું ને કે હું જાત્રા કરવા ગયો એટલે થોડાક દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે કામ તો ભાણા આખી જિંદગી કરવાનું જ છે ને પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે જજે બસ જેવો થઈ જતો તમે ખોટા ધક્કા ખવરાવો છો બૂટ સીવી દેતા નથી આવો બબડાટ કરી ભગ્ન હૃદય એટલે કે દુઃખી હૃદય દરવાજો વટી જતો ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયત્ન કરતો આટલા દિવસ ગયા તો ત્રણ દિવસ વધુ એમાં શું સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો એ શાંતિથી એ જ સ્વચ્છતાથી આનંદથી દુદા મામાને કહેતો આવ ભાણા આવ હું ત્યાં જઈને કે બૂટની વાત કરું તો તરત દુદા મામા કે આવ ભાણા આવ દોરાને મીન ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા કે દોરાને મીન ચડાવતા ચડાવતા મને કે આવ ભાણા આવ હું કહેતો બૂટ આપી દો તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે દુદા મામા કહેતા અરે ભાણા બેસ તો ખરો હું આ તારાથી મોટા મોટો શું કરે છે કે પાછું કે પૂછે તારાથી મોટો શું કરે છે હું કહેતો અત્યારે પરશુરામ માં નોકરી કરે છે એટલે કે ચાઈ ચાઈના માટીનું કારખાનું હોય ને એને શું કહે પરશુરામ પોટ્રી એટલે એમાં એ કામ કરે છે બસ આટલું સાંભળતા મામાની વાત શરૂ થઈ જતી અરે ભાણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય ગાય છે બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના રવિ સાહેબ અને ખીમ સાહેબના એ કે કરીમભાઈ તો કેવા ભજન ગાય મોટા ભજન ગાય છે એ મને ખબર નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા હું અધીરો થઈ દુદા મામાને વચ્ચે અટકાવી કહેતો અરે પણ મારા બૂટ આપી દો ને હવે ભાણા તારું ઈ ને મારું ઈ એમ કર શુક્રવાર પાકો જા હવે વેણ ફરે તો કેજે બસ એટલે કે લેખક ધક્કા ખાઈને થાકી ગયા હતા પણ મામા આમ તેમ કર્યા કરે હું અધીરો થઈ દુદા મામાને વચ્ચે અટકાવી કહેતો અરે પણ મારા બૂટ આપી દો ને કે વચ્ચે હું અટકાવી દઉં અને પાછો દુદા મામાને કહું મારા બૂટ આપી દો ને હવે ભાણા તારું ઈર્યું ને મારુંય રહ્યું એમ કર શુક્રવાર પાકો જા હવે વેન ફરે તો કે બસ એ કે હવે શુક્રવારે તું લઈ જ જાજે મારું હું બોલ્યો એ ફરશે નહીં આમ મને ફરી વાયદો આપવામાં આવતો હું આક્રોશ ઠાલવતો એટલે કે હું ખૂબ ગુસ્સો કરતો જોજો શુક્રવારે તો હું બૂટ લીધા વગર જવાનો જ નથી ન સીવવાના હોય તો ના પાડી દઉં કે શુક્રવારે તો હું બૂટ લઈને જ જાય છે તમારે ન સીવાના હોય તો મને ના પાડો પણ ધક્કા ખવડાવી ખવરાવી તોડી નાખો માં એમ દર વખતે કહે દુદામામા આ વારે લઈ જાય છે ત્યારે તૈયાર ન હોય એટલે લેખક થાકી જાય છે એટલે એમ કે ધક્કા નહીં ખવડાવો ન સીવા હોય તો ના પાડી દો મામા કહેતા તું નારાજ થામા ભાણા હવે શુક્રવાર નો શનિવાર નો થાય બસ કે તને શુક્રવાર કીધું તો શનિવાર નહી થાય આમ પાકું પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં એ એ ભાણા પાછા બોલાવે એ મહાક મારી દુદા મામા મને પાછો બોલાવતા ગંભીર થઈ મને કહેતા જો ભાણા ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની યાદ આવતું કે છ જ શુક્રવારે દુદામામાં હવે હું હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરી માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો કે શુક્રવારે દુદામામાં શું બહાનું બતાવે છે એ કાંઈ કહે એના પહેલા હું જ કહી દેતો લાવો લાલ હું ક્રોધમાં ધ્રુજવા માંડતો અરે તમને દસ વાર કીધું કે લાલ કરવાના છે પહેલા દિવસે જ નક્કી કર્યું છે ત્યારે અત્યારે પૂછો છો લાલ કરવાના છે કે કાળા મામા કહેતા હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે હું ભાડાને પૂછીને પછી આગળ વધું અરે લાલ 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 હવે કાંઈ હું કહીને ધુવા ફુવા થતો ભાંગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘરે આવતો વળી સોમવાર પહોંચી પહોંચીને કહેતો લાવો બુટ મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી ઓઠા એટલે કે લાકડાનું સાધન બૂટ બની જાય ને પછી એમાં રાખવામાં આવે એટલે જે ઓલે ડંખ ડંખ પડે પડે ને નવા હોય ત્યારે ના એને શું કહેવાય ઓઠું કે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલી જોડ બનાવીને કહેતા જો રહ્યા હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદરીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ જતો હોય કે ખૂબ આનંદમાં આવીને આગળ વધતો ત્યાં દુદામામાં કહેતા ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે મેં કીધું ને તમને ડંખ ન પડે એના માટે લાકડાની પેટી એવી બનાવી હોય તૈયાર બૂટ થઈ જાય ને સિવાય જાય એટલે એને ઓઠામાં રાખે નહીંતર શું થશે કે તને ડંખ પડશે સમજાયો મને એમની વાત વ્યાજબી લાગી હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં મેં કહ્યું ક્યાં છે મારા બૂટ અરે ભાણા કહી દુદામામાં શરૂ કરતા વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો ક્યાંથી તો કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો ઈ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી આ બૂટ જોઈ ગયો અને હઠ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ હારે આવ્યો ને બૂટ લઈ ગયો મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ કે આમ એક આવ્યા હતા સીતાપુરથી લઈ ગયા હવે તું પરમ દિવસે લઈ જજે આમ કે આમ વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામા એ સ્વચ્છતાથી શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું ભાણા પગ હું અવાચક થઈ ગયો આખે અંધારા આવી ગયા મારો અવાજ અટકી ગયો કે હું તમ અચાનક આમ વિચારમાં પડી ગયો આખે અંધારા આવી ગયા અને મારો અવાજ એ અટકી ગયો ને ફાટી ગયો શા માટે આટલું જ બોલી શક્યો લેખક આટલું જ બોલી શક્યા વધારે કે માપ તો આપી દીધું તું પરમાણુ દિવસનું વાતરીવાળા કહી દીધું લાલ કલરના કહી દીધા અણી કહી દીધા તો હજી છે આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું શું કીધું આગળનું તારા પગનું માપ હાથ વગું એટલે કે હાથ વગું રહ્યું નથી અત્યારે મળતું નથી મૂળ વાત આમ હતી દુદામામા આટલે લેખકને રમાડતા હતા કારણ કે એનું પરમાણુ મળી શકતું નહોતું એટલે જ્યારે આવે ત્યારે બે ત્રણ દિવસનો સમય આપે એમ કરતા કરતા કેટલાય સમય વીતી ગયો પણ મૂળ વાત તો આ જ હતી કે પરમાણુ મળતું નહોતું હું તને કહી નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને આઠ મહિનાને મને બૂટ મળ્યા કેટલા મહિનાને મળ્યા તો કે લેખકને આઠ મહિના ખાધા મામાની દુકાને મોચી બજારમાં ત્યારે લેખકને આઠ મહિને બૂટ મળતા મારી આકરી તપસ્યાનો અંત આવ્યો કે મારી આખરી એટલે કે તીવ્ર ઈચ્છા હતી એનો અંત આવ્યો મામા સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળ મોટા સીવતા કે જે પરમાણું લીધું હોય ને એના કરતાં એક આંગળ દુદામામાં મોટા સીવતા જેથી બે વર્ષ વધુ ચાલે ને પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો હોય કે બૂટ મળી ગયા એનો ખૂબ જ આનંદ થતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાકડી લાગતી લેખક છે એ નવા નક્કોર બૂટ પહેરીને નીકળે તો એની બજાર કેવી લાગતી તો કે સાંકડી લાગતી જોકે મેળા લગનગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જ વીતી જતા કે હોય પરીક્ષા હોય દિવાળી હોય કે આ બધા પ્રસંગો તો એમને એમ જતા રહેતા બૂટ મળ્યા ના આનંદ ના આગળનો વિષાદ નાશ પામતો એટલે કે આગળનું દુઃખ હું નાશ પામતો જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા કે જ્યારે જ્યારે મારી બૂટની માગણી થતી ત્યારે ત્યારે આ બધા દ્રશ્યો મારી નજરની સામે આવતા વારના નામના ફેરફાર પડે પણ વાયદાની રીત ફેર ન પડે કે વાર કે બુધવારથી શનિવારે લઈ જાય છે અને ગુરુવારે લઈ જાય છે પણ વાયદાની એટલે કે વચનની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે કે મેં જેટલા ધક્કા ખાધા ને એનું દુઃખ ભૂલાઈ ગયું

એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાશે આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહ વિનો એમ કે આ દુદા મામાનો અવાજ મને કાનમાં હજી સંભળાય છે એમ અવાજ અચૂક યાદ આવે છે સાચું કહ્યું છે આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુદા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરવાને થતો એ કે આજે હું મોંઘા બૂટ પહેરું ને તો એ મને એક લેખક કે એવો આનંદ નથી થતો જ્યારે હું નાનો હતો અને મારા મમ્મી ને પપ્પા ને બધાય મોટી બેના ને બધા એના કે અભિપ્રાય લઈ અને પછી કે પિતાજી કે જા દુદા મામા ત્યાંથી બૂટ સીવડાવી આવજે અને એ દુદા મામા બોલે કે સોમવાર ને ગુરુવાર ને શનિવાર લઈ જ જાય એમ આઠ મહિના મેં ધક્કા ખાધા એનો આનંદ મને આજે પણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આવો સરસ પાઠ ભણ્યા આ પાઠના લેખક હતા શાબુદીન રાઠોડ એને આપણે ઓળખીએ છીએ હાસ્ય કલાકાર માટે અને એને એના બાળપણના સરસ મજાનો બાળપણના એના સ્મસ્મરણો યાદ કરી અને એને પિતાજી બુટ ન લઈ દેતા એનો આખો આ પાઠ હતો સરસ મજાનો આપણે પાઠ ભણ્યા અને તમે હવે પરીક્ષા આવે છે તો એની તૈયારી પણ કરજો અને સ્વાપોથીમાં પીડીએફમાંથી લખજો આવજો આવતા